ઓફ વડોદરા. સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 138માં જન્મ ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વારસિયા સ્થિત પ્રેમપ્રકાશ ધર્મ તીર્થ સ્થાન ખાતે સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 138માં જન્મ ઉત્સવ દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બુધવારના રોજ સાંજે 5 કલાકે સદગુરુ સ્વામી ટેવરામ મહારાજની શોભાયાત્રા પ્રેમપ્રકાશ ધર્મ તીર્થ સ્થાનથી નીકળી હતી. આ રથયાત્રા સિંધુ સાગર થઈને રૂપલ સોસાયટીથી શિવ વાટિકા, મોતીનગર, શગુન હોલ, જૂના આરટીઓ, જેકે કોર્નર, સિંધી બેંક, હરિસેવા થઈને રાત્રે 9 કલાકે પ્રેમપ્રકાશ ધર્મ તીર્થ ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે પ્રેમપ્રકાશ ધર્મ તીર્થના મુકેશભાઈએ જણાવ્યું હતું કે દેશના અલગ અલગ શહેરોમાંથી સંતો, મહંતો અને શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રામાં હનુમાનજી તથા ભગવાન શિવના વેશભૂષાથી લોકો પ્રભાવિત થયા હતા. પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખૂબ સારો સહયોગ આપી શોભાયાત્રાના માર્ગમાં વ્યવસ્થા કરી હતી, તો ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે અહીંયા વારાસા ખાતે પ્રેમ પ્રકાશ ધર્મ વિસ્તારની ઉપર આજે અહીંયા સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના આજે 138માં જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને છેલ્લી 7 તારીખથી લઈને ઉજવણી કરવામાં આવી છે અને આજે એના અવાજ એ જન્મ ઉત્સવ એવજ આજે અહીંયા મહારથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહારથયાત્રામાં ઘણી બધી ઝાંખીઓ છે અને બારગામથી પણ બારગામથી શ્રદ્ધાળુ આવ્યા છે, જેવી રીતે ગોધરા છે, અમદાવાદ છે, સુરત છે, એમ બહુ બહારથી બધા શ્રદ્ધાળુ આવ્યા છે અને મોટા મોટા સંતો બી બારગામથી આવ્યા છે અને બધા સંતો આ અહીંયા હાજર છે અહીંયા અને પૂરી વારસાના જે સિંધી સમાજના અગ્રણી છે નાના મોટા આ રથયાત્રામાં હાજર છે. આજે અમારા ગુરુ શ્રી કેવડામ મહારાજનો જન્મ ઉપલક્ષમાં આજે રથયાત્રા નીકળેલી છે, કેવડામ સ્વામીની રથયાત્રા નીકળેલી છે. એના ઉપલક્ષમાં અમે નીકળ્યા છે. 138 કાલે એમનું જન્મદિવસ છે, એના અંદર અમારી રથયાત્રા નીકળેલી છે અને ભોજન બનાવવાનું બધું એ કરેલું.